વાત કરીએ વિસનગરની, વિસનગરમાં ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થાએ એક અનોખો પ્રયાસ કર્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનના દિવસોમાં શૈક્ષણિક નગરી વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો પ્રવાહ અવિરત રાખવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ કે રાષ્ટ્રના ઘડતરનો પાયાના શિક્ષણ માનવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સારા કોલેજો, કોચિંગ ક્લાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. જોકે સરકારની સાથોસાથ શૈક્ષણિક નગરી ગણાતા વિસનગરમાં પણ ખાનગી કોચિંગ ક્લાસના 15 જેટલા અનુભવી શિક્ષકોએ ધોરણ 8-12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ઘરે બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે, જેમાં શિક્ષકો દ્વારા પોતાના ઘરેથી જ અભ્યાસક્રમનો વિડીયો રેકોર્ડિંગ કરી જીનિયસ ક્લાસ નામની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમય અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ અભ્યાસ કરી શકે. ડિજિટલ શિક્ષણનો આ પ્રયાસ ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓ લોકડાઉનમાં પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. અતુલ પટેલ, ZSTV, વિસનગર. આપણે બધા જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ બધું બંધ છે, જેના પરિણામે બાળકો આખો દિવસ ઘરે બેસી રહે અને એમના અભ્યાસ ઉપર એની ખરાબ અસર પડતી હોય છે. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને બાળકોનો અભ્યાસ પણ ચાલુ રહે એ માટે અમે જીનિયસ ક્લાસીસ નામની સંસ્થા વર્ષોથી વિસનગરમાં ચલાવીએ છીએ. મારા બધા શિક્ષકો અને મેં એવો વિચાર કર્યો કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને બાળકો ઘરે બેસીને અભ્યાસ કરે એ માટે અમે યુટ્યુબ ઉપર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ ચાલુ કરી છે, જેમાં ધોરણ 8 થી ધોરણ 12 સુધીના બધા ધોરણોના વિષયો ભણાવાય છે અને દરરોજ 4 કલાકના વિડીયો લેક્ચર્સ અપલોડ કરીએ છીએ, જે બાળકો ઘરે બેસીને આરામથી જોઈ શકે છે. આનો રિસ્પોન્સ ખૂબ સારો છે અને ખાસ અગત્યની વાત એ છે કે અત્યાર સુધી અમે ઓફલાઈન ભણાવતા હતા અથવા વિડીયો લેક્ચર્સ મૂકતા હતા ત્યારે માત્ર અમારા બાળકો જ એનો લાભ લઈ શકતા હતા, પરંતુ હવે યુટ્યુબ જેવું સોશિયલ માધ્યમ અપનાવવાથી વિસનગર સિવાયના, અમારા ક્લાસીસ સિવાયના બાકીના સમગ્ર ગુજરાતના બાળકો પણ આનો લાભ લઈ શકે છે. અને આનો સૌથી મોટો એ ફાયદો છે કે એકવાર વિડીયો જોયા પછી ફરીવાર પણ તમને કોઈ ડાઉટ હોય તો ફરીવાર તમે એ વિડીયો જેટલી વાર ઈચ્છા હોય ત્યાં સુધી જોઈ શકો છો.